ઘાગોદર નજીક સીમ વિસ્તારમાં ઓગણચાલીસ મોરલાઓના ટંકા વિલાયા હતા તેમ છતાં વનતંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગઈકાલે ઘાગોદર ખાતે આસપાસના ચૌદ ગામોના સરપંચો અને પર્યાવરણ પ્રેમીઓએ અનશન શરૂ કર્યા હતા અને ત્યારબાદ હરકતમાં આવેલા વનતંત્ર અને પોલીસની ટીમે મોરની હત્યા કરનારા બાર બંગાળી આરોપીઓને ઝડપી પાડ્યા હતા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરિયન પાર્કના ડીસીએફ એસ અસોડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મોરની કરાયેલી હત્યાના કેસમાં વનતંત્ર અને પોલીસની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન ચાલુ જ હતું તે દરમિયાન ગાગોદર આડેસર રાપરના આરએફઓ સહિતની પોલીસ ટીમે મોરના હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તેમણે જણાવ્યું હતું કે ગાગોદર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલની આસપાસ રહેતા બંગાળી મજૂરો દ્વારા મોરની હત્યા નીપજાવાઈ હતી વનતંત્રની ટીમે સમગ્ર મામલે તપાસ કરતા કેનાલ આસપાસ તેમના ઝૂંપડાઓમાંથી મોરના પીછાઓ મળી આવ્યા છે આ ઉપરાંત અન્ય પુરાવાઓ હાથ લાગતા બાર જેટલા બંગાળી મજૂરોને ઝડપી પાડીને તેમની પૂછતાછ આદરવામાં આવી છે મોરની હત્યામાં ઝડપાયેલા આરોપીઓમાં મોહિતસિંહ સિંહ રાજપૂત તપસિંહ અનરસિંહ રાજપૂત અકલસિંહ સિંહ રાજપૂત સતાનુસિંહ સિંહ રાજપૂત સદુલસિંહ હેમંતસિંહ રાજપૂત નીતાયસિંહ સિંહ રાજપૂત અનંતસિંહ સુરેન્દ્રસિંહ રાજપૂત જીતેન્દ્રસિંહ કેલુનસિંહ રાજપૂત આદેનસિંહ ઘણેન્દ્રસિંહ રાજપૂત પહારસિંઘ સદાનસિંઘ રાજપૂત ભોલાસિંહ મદનસિંહ રાજપૂત રાજપૂત ને ઝડપી પાડવામાં આવ્યા હતા આજે અનસનના બીજા દિવસે પણ ઘાઘોદર સહિત આસપાસના ગામના પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ એ પોતાનું આંદોલન જારી રાખ્યું હતું તે દરમિયાન ધાંગધ્રા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના ડીસીએફ એસએસ અસોડા પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ સહિત વનતંત્ર અને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ઘાઘોદર પંથકમાં ધામા નાખ્યા હતા મોરની હત્યા કરનારા બાર બંગાળી મજૂરોને વનતંત્ર અને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ અને વનતંત્ર દ્વારા આરોપીઓની સઘન પૂછતાછ હાથ ધરાઈ હતી ઝડપાયેલા આરોપી મૂળ પશ્ચિમ બંગાળના છે અને હાલ સ્થાનિકે વસવાટ કરીને નર્મદા કેનાલનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું